everyone, welcome back. So in this video we are going to see the solution of Gujarati chapter number 3, Jiyan Jiyan Vase Ek Gujarati. It is a kavya and it is written by Ardeshar Faramji Khabardar Adal. So let's begin with the question answer part. So the first question is Niche na prashno na vistrut uttar lakho. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો. સો યોર આન્સર ઇઝ ગુજરાતીની વિશેષતા. ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે, ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે. નાઉ ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર વાક્યોમાં ઉત્તર લખો. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે? સો આન્સર, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોનો ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે. નંબર 2, જંગલમાં પણ મંગલ કોણ કરે છે? આન્સર, ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની શાણી રીતે તેમજ ગુજરાતી ઉદ્ધમપ્રીત જંગલમાં પણ મંગલ કરે છે. નંબર 3, કવિએ ગુજરાતને કેવી ભૂમિ કહી છે? તેમાં કયા મહામાનવો થઈ ગયા? આન્સર, કવિએ ગુજરાતને પુણ્ય વિરલ રસભૂમિ કહી છે. તેમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી અને દાદાભાઈ નવરોજી જેવા મહામાનવો થઈ ગયા. ક્વેશ્ચન નંબર 4, કવિ કોનો જય ગાય છે? આન્સર, કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે. તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે. નાઉ ક્વેશ્ચન નંબર 3, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. સો ક્વેશ્ચન નંબર 1, જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા શું છે? આન્સર, જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે ત્યાં ત્યાં હંમેશા ગુજરાત છે. નંબર 2, ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે? આન્સર, મહેનત પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતીઓ જંગલમાં મંગલ કરે છે. નંબર 3, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોના ઉપવન સમી શું પ્રાપ્ત થાય છે? આન્સર, જેના હૃદયમાં ગુજરાત વસેલું છે તેને દેવોના ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે. નંબર 4, ગુર્જર માત ક્યાં ગર્જે છે? જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઉછળે છે ત્યાં ગુર્જર માત ગર્જે છે. નંબર 5, સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે? આન્સર, જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે ત્યાં સદાકાળ ગુજરાત જોવા મળે છે. નંબર 6, કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે? આન્સર, કવિના હૃદયમાં સ્નેહનો, શૌર્યનો અને સત્યનો વૈભવ રચાય છે. નાઉ વ્યાકરણ પાઠ. ક્વેશ્ચન નંબર 1, સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. સો યુ આર ગિવન વિથ 3 ઓપ્શન. યુ હેવ ટુ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ધ આન્સર ઇન ધ બ્લેન્ક સ્પેસ ગિવન. સો નંબર 1, ઉર, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બ, હૃદય. નંબર 2, પ્રકાશ, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ તેજ. નંબર 3, મહોલાત, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બી, મહેલ. નંબર 4, પ્રભાત, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ ક, પરોળિયું. નંબર 5, ઉદ્ધમ, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ મહેનત. નંબર 6, કોળ, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બ, ઉમેદ. નંબર 7, સ્નેહ, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ પ્રેમ, અ પ્રેમ. નંબર 8, ભૌમ, ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બ, ભૂમિ. નાઉ
क्वेश्चन नंबर टू, साचो विरुद्धार्थी शब्द शोधी ने लखो. ही ऑल्सो यू आर गिवन विथ थ्री ऑप्शंस. यू हैव टू चूज द करेक्ट ऑप्शन एंड राइट द आंसर इन द ब्लैंक स्पेस गिवन. सो नंबर वन, पुण्य. द करेक्ट ऑप्शन इज ब, पाप. सो पुण्य, पाप. नंबर टू, प्रकाश. द करेक्ट ऑप्शन इज अ, अंधकार. सो ऑपोजिट ऑफ प्रकाश इज अंधकार. नंबर थ्री, पूर्व. सो द करेक्ट आंसर इज ब, पश्चिम. सो पूर्व, पश्चिम. नंबर फोर, मंगल. द करेक्ट ऑप्शन इज अ, अमंगल. सो ऑपोजिट ऑफ मंगल इज अमंगल. नंबर फाइव, उधम. सो करेक्ट ऑप्शन इज ब, आड़स. सो ऑपोजिट ऑफ उधम इज आड़स. नंबर थ्री, क्वेश्चन नंबर थ्री, आपेला शब्दों माथी साची जोड़नी शोधीने लखो. सो नंबर वन, द करेक्ट ऑप्शन इज ब, सूर्य. नंबर टू, द करेक्ट ऑप्शन इज क, प्रफुल. नंबर थ्री, द करेक्ट ऑप्शन इज ब, पश्चिम. नंबर फोर, द करेक्ट ऑप्शन इज अ, शौर्य. नंबर फोर, क्वेश्चन नंबर फोर, नीचेना शब्दों ने शब्दकोशना क्रम में गोठवो. सो यू हैव टू राइट इन द अल्फाबेटिकल ऑर्डर्स ऑल दीज वर्ड्स. सो आई एम गोइंग टू डायरेक्टली से द आंसर. सो नंबर वन, उधम. नंबर टू, किरण. नंबर थ्री, गुजरात. नंबर फोर, दक्षिण. एंड नंबर फाइव, शाणी. ओके. एंड नंबर सिक्स, सूर्य. नाउ नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर फाइव, लिंग शब्द ओळखावो. सो नंबर वन, पुल्लिंग शब्द ओळखावो. द करेक्ट ऑप्शन इज अ, महोलात. नंबर टू, स्त्रीलिंग शब्द ओळखावो. सो द करेक्ट ऑप्शन इज ब, वाणी. नंबर थ्री, नपुसकलिंग शब्द ओळखावो. सो द करेक्ट ऑप्शन इज प्रभात. नाउ क्वेश्चन नंबर सिक्स, वचन बदलो. सो नंबर वन, अधूरू. द करेक्ट ऑप्शन इज ब, अधूरा. नंबर टू, पाप. एंड द करेक्ट ऑप्शन इज क, पाप. नाउ नेक्स्ट क्वेश्चन, नंबर सेवन, अनुक शोधो. सो नंबर वन, त्या सूरजना किरणों पहुँचे छे. आंसर इज ना. एंड नंबर टू, गुजराती जंगल में पण मंगल करे छे. द करेक्ट आंसर इज मा. सो दिस वॉज द सोल्यूशन ऑफ चैप्टर नंबर थ्री, ज्यां ज्यां वसे एक गुजराती. इफ यू हैव एनी डाउट, क्वेरी और सजेशन, लेट मी नो इन द कॉमेंट सेक्शन. आई विल सी यू इन द न्यू वीडियो विद अ न्यू चैप्टर. टिल देन, बाय बाय, टेक केयर.